સૌ છે ગુજરાત ભરતી આવી છે જગ્યાઓ છે પાંચસો તો આની અંદર લાઈક શું રહેશે પગાર ધોરણ કેટલું મળશે અરજી કરવાની છેલ્લી તારીખે રહેશે એની સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અગત્યની જે બેંકની અંદર ભરતી છે યુનિયન ની અંદર ભરતી આવી છે તો મિત્રો આની અંદર જે એપ્રેન્ટિક્સ લેવલે આ ભરતી છે તો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અંતર્ગત તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો આની અંદર ઈન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ છે એ અરજી કરી શકે છે તો મિત્રો આની અંદર અરજી કરવા માટે તમારી ઓફિશિયલ વેબસાઇટ છે યુનિયન બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર વેબસાઈટ તમે જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ડોટ સી યુ ઓ ડોટ ઇન ઉપર તમારે અરજી કરવાની રહેશે તો અગત્યની વેબસાઇટ છે સૌથી પહેલાં તમારે એપ્રેન્ટિક્સ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો એ કર્યા પછી તમારે યુનિયન બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની રહેશે તો આની અંદર જગ્યાઓની વાત કરીએ કે ટોટલ જગ્યાઓ રહેશે પાંચસો જગ્યાઓ છે તો એની અંદર ગુજરાતની અંદર જે જગ્યાઓની વિગતો છે એટલે કે છપ્પન જગ્યાઓ ગુજરાતની અંદર આવેલી છે તો ગુજરાતની અંદર છપ્પન જગ્યાઓ રહેશે એપ્રેન્ટિક્સ માટે તો મિત્રો આની અંદર બેંકની અંદર એપ્રેન્ટિક્સ અંતર્ગત તમને ટ્રેનિંગ આપવામાં આવશે અને મિત્રો સરકાર માન્યા સ્ટાઈપેન્ડ જે બેંકની અંદર નક્કી કરેલું છે એ તમને આપવામાં આવશે તો આની અંદર જે એસસી એસ ટી ઓ જે મિત્રો છે એમને છૂટછાટ મળશે એસસી એસટી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષની તમને અગત્યની છૂટછાટ મળશે રિઝર્વેશન રહેશે તો મિત્રો આની અંદર લાયકાત રહેશે તો મિત્રો આની અંદર જેમને ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે એ મિત્રો એપ્રેન્ટિક્સ અંતર્ગત તમે અરજી કરી શકો છો તો મિત્રો એપ્રેન્ટિક્સનો સમયગાળો જે બેન્કિંગ અંતર્ગત રહેશે તો આની અંદર પગાર ધોરણ તમને મળશે પંદર હજાર રૂપિયા તમને સ્ટાફેન્ટ આપવામાં આવશે સરકારના ધારા ધોરણો મુજબ તો સરકારે જે નક્કી કર્યું છે સ્ટાઇપેન્ટ બેંકની અંદર તો એ રીતે તમને પગાર ધોરણ મળશે તો મિત્રો આની અંદર સિલેક્શન પ્રોસેસ છે તો ઓનલાઈન ટેસ્ટ તમારે આપવાનો રહેશે તો ઓનલાઈન ટેસ્ટ તમારી ઇંગ્લિશ લેંગ્વેજ કોમ્પ્યુટર નોલેજનું રહેશે તો આની અંદર રહેશે જે સોમાર્કનું પેપર રહેશે તો તમે જોઈ શકો છો જનરલ ફાઇનાન્સ અવેરનેસ માટે પચીસ માર્ક છે જનરલ ઇંગ્લેજ માટે પચીસ છે તો એપુટિટિવ કેસ છે એ અંતર્ગત પચીસ છે અને કોમ્પ્યુટર નોલેજની અંદર પચીસ એમ કહીને ટોટલ સો ગુણનું પેપર રહેશે સાથે મિત્રો જે પ્રેક્ટિકલ ટેસ્ટ બીજું લેવામાં આવશે તો એની અંદર તમારી જે લેંગ્વેજ છે લોકલ લેંગ્વેજ તમે ગુજરાતના છો તો તમારી લોકલ લેંગ્વેજ ગુજરાતી રહેશે તો એની અંદર પ્રેક્ટિક કેસ આપવાનો રહેશે તો આની અંદર મિત્રો તમારે જે પણ નોલેજ છે બેન્કિંગ અંતર્ગત તમારે જે દર્શાવવાનું રહેશે પછી તમારું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે જે ફર્સ્ટ મેરેજ લિસ્ટની અંદર નામ આપશે પછી તમારું વેઇટિંગ લિસ્ટમાં પણ તમારું નામ આવી શકે છે પછી મિત્રો મેડિકલ એક્ઝામિનેશન રહેશે અને ફાઇનલ સિલેક્શન પછી તમારું કરવામાં આવશે તો મિત્રો આ જે છે રહેશે તો એપ્રેન્ટિક્સ માટે છે તો સત્તર સપ્ટેમ્બર સુધી તો તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર જે પણ મિત્રો ગ્રેજ્યુએશન મિત્રો છે એ આની અંદર અરજી કરી શકશે તો મિત્રો આની અંદર જે તમારે ફી ભરવાની કેટલી રહેશે તો જનરલ ઓબીસી માટે આઠસો રૂપિયા તો ઓલ ફિમેલ છે એમને છસો રૂપિયા એસસી એસટી છે એમને છસો રૂપિયા અને પીડબ્લ્યુ બી જે પણ મિત્રો છે એમને ચારસો રૂપિયા ફી પે કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે એપ્રેન્ડિક્સ માટે જે પણ અરજી કરવા માંગતા હોય ગ્રેજ્યુએશન છે એ યુનિયન બેંકની અંદર જવા માગતા હોય એ મિત્રો માટે અગત્યની ભરતી રહેશે તો આ હતી સંપૂર્ણ માહિતી જૈન મિત્રોની માતરમ જય ગરવી ગુજરાત